वंदे मातरम विद्यार्थी मित्रों, मित्रों हवे लास्ट लेक्चर में अपने जे यूनिट नंबर 5 छे रानी की वाव अथवा तो अपने अपनी सरल भाषा में मातृभाषा में राणकी वाव तरीके प्रख्यात जे पाटणनी वाव छे एना विषेनो सरस मजाना यूनिटनी वात करेली। एमां रहेला जे अलग अलग जे कल्पृष छे बराबर એના વિશે આપણે સારી રીતે જે રજૂઆત કરેલી યુનિટમાં એના વિશે વાત કરેલી અને લગભગ ફેબ્રુઆરી 2013માં એમને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એમને જે સ્થાન આપવામાં આવેલું છે એ આપણે સંપૂર્ણ ભારત એ ઉપરાંત સંપૂર્ણ ગુજરાતને એક ગૌરવ લેવા જેવી બાબત કહેવાય તો એવી સરસ મજાની જે એક વાત હતી એ આપણે અત્યારે આ યુનિટમાં શીખ્યા અને એ ઉપરાંત આપણે વોકેબ્યુલરીની V1 V2 અને V3 એક્ટિવિટી પણ ગત લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરેલો। હવે આજના લેક્ચરમાં જે તમારી સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો જે કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટીઝ છે તો એનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ। મારા ખ્યાલથી બધા પાસે ટેક્સ્ટબુક હશે જ અને પેન્સિલ અને રબર અથવા તો પેન લઈને બેઠા જશો। જેમ જેમ આગળ એક્ટિવિટી થતી જાય એમ એના અહીંથી આન્સર હું બોલતો જઈશ, જે શક્ય છે એટલી બધી એક્ટિવિટી આપણે તેનો અભ્યાસ કરીશું। કોઈ એક્ટિવિટી એવી હોય કે હોમવર્કમાં આપવા જેવી હોય તો એ પણ હોમવર્કમાં આપીશું। એ ઉપરાંત જે કોઈ એક્ટિવિટી શક્ય ન હોય, કોઈ ગ્રુપ ડિસ્કશન હોય, કોઈ ક્લાસમાં થતી એક્ટિવિટી હોય તો એ એક્ટિવિટી આપણે સ્કીપ કરીએ છીએ, તો એ પ્રમાણે આપણે આગળ વધી તો આજની એક્ટિવિટી આપણે કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી C1 એક્ટિવિટીથી આજના લેક્ચરની શરૂઆત કરીએ। તો પ્રથમ એક્ટિવિટી છે C1, તો એ આ પ્રમાણે છે, કંઈક ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ અબાઉટ રાની કી વાવ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ ફિલ ઇન ધ ટેબલ। કહે છે કે જે રાની કી વાવ છે અથવા તો રાણીની વાવ છે, રાણકી વાવ છે બરાબર, એના વિશેની ડિટેલ છે એ આપણે જે યુનિટ એટલે ટેક્સ્ટબુકમાંથી એની ડિટેલ શોધી અને એનું વર્ણન છે એ અહીં તમારે રજૂ કરવાનું છે। તો ડિટેલ્સ આપેલી છે અને એની સામે જે ટેક્સ્ટબુકમાં એટલે કે આપણે જે યુનિટમાં જે એના વિશેની જે ડિસ્ક્રિપ્શન છે, વર્ણન છે, એની સમક્ષ જે ખાલી સ્પેસ છે ત્યાં લખવાનું છે બરાબર। એટલે આમ જુઓ તો આ એક્ટિવિટી તમે જાતે કરો તો ઘણો સમય વયો જાય, પરંતુ અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે કે એક્ટિવિટી આપણે વિદ્યાર્થીઓ પાસે કરાવી ન શકીએ કારણ કે એમાં ઘણો બધો સમય જાય, એટલે એના કારણે અત્યારે આપણે એક્ટિવિટીના આન્સર જે હું ડાયરેક્ટલી અહીંથી બોલતો જઈશ, શક્ય હોય તો પેન્સિલથી એ તમારી ટેક્સ્ટબુકમાં નોંધતા જજો અથવા તો ખાલી સાંભળશો। તેમ છતાંય જે એક્ટિવિટીઝના આન્સર છે એ હું તમને PDF ફાઇલ સ્વરૂપે સમયસર પહોંચતા કરીશ, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તો ત્યારે પણ તમે લખી શકો છો, નોંધી શકો છો। નંબર 1 ડિટેલ્સ અને ડિસ્ક્રિપ્શન, પ્રથમ ડિટેલ્સ છે બિલ્ટ બાય એન્ડ ડ્યુરેશન, કોના દ્વારા રાણકી વાવ બાંધવામાં આવી, બંધાવવામાં આવી અને ડ્યુરિંગ એટલે કે એનો સમયગાળો, તો એ પ્રમાણે આપણે ડિસ્ક્રિપ્શન કહી શકીએ કે બિલ્ટ બાય તો કોના દ્વારા, ક્વીન ઉદયમતી, તો ત્યાં આવશે ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, બિટવીન તો એનો ડ્યુરિંગ સમયગાળો છે 1022 AD એન્ડ 1063 AD, એટલે કે 1022થી લઈ અને 1063 એ સમયગાળામાં એ બાંધવામાં આવેલી, તો પ્રથમનો એ પ્રમાણે જવાબ। ત્યાર પછી બિલ્ટ એટ એટલે કયા સ્થળે બાંધવામાં આવી, તો બધાને આવડવું જોઈએ, પાટણ
तो बीजामां पाटण आवशे। त्यार पछी स्टोरीज एटले के केटला माळ छे, तो एनी सामे आवशे केटला माळ छे, सेवन, सात। त्यार पछी लेंथ, लेंथ एटले के लंबाई, केटली लंबाई छे, 64 meters, बराबर, एक मीटर एटले सवा त्रण फूट थाय, एटले गणी लेजो केटला फूट थाय, 64 meters। त्यार पछी विड्थ એટલે કે પહોળાઈ કેટલી છે, 20 meters, એટલે કે કેટલી પહોળે છે, 20 meters જેટલી પહોળે છે। ત્યાર પછી ડેપ્થ ઓફ ધ વેલ, એટલે કે ડેપ્થ ઓફ ધ વેલ એટલે કે ઊંડાઈ કેટલી ઊંડી છે, એ વાવ, 7 માળ જેટલી ઊંડી છે, તો કેટલી ઊંડી છે આપણે મીટરમાં ગણીએ તો 27 meters, કેટલી, 27 meters। તો ડિસ્ક્રિપ્શનમાં આવશે 27 meters। ત્યાર પછી નંબર ઓફ સ્કલ્પચર્સ એટલે કે કેટલી ત્યાં સ્કલ્પચરની સંખ્યા છે હાલ અત્યારે, એટલે કે અલગ અલગ જે મૂર્તિઓ છે જે અલગ અલગ પથ્થરોમાં કંડારોમાં આવેલી છે એ બધા જ મૂર્તિઓની સંખ્યા કેટલી છે, તો એની સામે આવશે ડિસ્ક્રિપ્શનમાં 400 400 400। અત્યારે હાલની વાત કરીએ તો ત્યાર પછી આઠમું છે નેમ્સ ઓફ ડેઇટીઝ ઇન સ્કલ્પચર્સ, જે બધા જ દેવી દેવતાઓ, ડેઇટીઝ એટલે કે દેવી દેવતાઓના જે સ્કલ્પચર્સ છે એમના નામ લખો। તો અહીં તમે નામ લખો તો ઘણા બધા થઈ જશે, હું બધાના નામ બોલું છું અહીંથી જવાબ સ્વરૂપે, લખાય એટલા લખજો, બાકી અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં બધા નામ નહીં સમાય। તો એ પ્રમાણે છે, સૌથી પહેલાં વિષ્ણુની સૌથી વધારે આકૃતિઓ છે, ત્યાર પછી પાર્વતી છે, વરાહ છે, વામન છે, નરસિંહા, રામ, કલ્કી, મહિષાસુર મર્દિની, શિવ, લોર્ડ બુદ્ધા, ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર, ગૌરી, ઉમા, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અથવા તોતલા એન્ડ ત્રિપુરા। તો આટલા જે દેવી દેવતાઓની મૂર્તિઓ છે એ કંડારવામાં આવેલી છે, બધા ન લખાય, જેટલા લખાય એટલા લખી શકો છો, બાકી તમે એની નોંધ તમારી ટેક્સ્ટબુકમાં તો છે જ। ત્યાર પછી પર્પઝ ઓફ બિલ્ડિંગ ધ વાવ, એટલે કે જે વાવ છે, રાણકી વાવ બાંધવાનો મુખ્ય હેતુ શું હતો, તો હેતુ એ હતો, તો એનો હેતુ ડિસ્ક્રિપ્શનમાં આ પ્રમાણે આપણે લખી શકીએ, સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, એટલે કે પાટણના જે રહેવાસી જેના જે માણસો દ્વારા જે પાણીની સમસ્યા છે, બરાબર, એ દૂર કરવા માટેનો મુખ્ય હેતુ હતો આ વાવ બંધાવવાનો અથવા તો વાવ તૈયાર કરવાનો। ત્યાર પછી ગોટ રેકગ્નિશન બાય, કે કોના દ્વારા એને શું કહેવાય કે કઈ સંસ્થા દ્વારા એમને શું કહેવાય કે માન્યતા આપવામાં આવેલી, તો એની સામે આવશે UNESCO, યુનેસ્કો દ્વારા એને માન્યતા આપવામાં આવેલી। તો આ પ્રમાણે જે સંપૂર્ણ જે વિગત છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં રજૂ કરવાની હોય, ત્યાર પછીની એક્ટિવિટીની વાત કરીએ, રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ડિટેલ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન્સ મેન્શન ઇન ધ એબાઉટ ટેબલ, અને પહેલું છે કે ભાઈ સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે જે ઉપરની ડિટેલ અને એની સામે ડિસ્ક્રિપ્શન, એટલે કે જે ડિટેલ્સ અને જે એનું વર્ણન આપેલું છે એનો ઉપયોગ કરી, ઉપરનું જે ટેબલ છે C1 એક્ટિવિટીમાં એનો ઉપયોગ કરી અને નીચે જે તમને સ્પેસ આપેલી છે એની આ સરસ મજાનો એના આધારિત પેરેગ્રાફ લખવાનો છે। ખાસ મિત્રો ધ્યાન આપજો, રાણકી વાવ ઉપરનો પેરેગ્રાફ આપણે એક્ઝામમાં પણ પૂછાઈ શકે, તો એ તમને ડિટેલ બધી આપેલી છે પહેલેથી લઈને ક્યાં કોણે બંધાવી, ક્યારે બંધાવી અને કોના દ્વારા એને માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલી, ત્યાં સુધી 10 સરસ મજાના મુદ્દા છે, એ 10 સરસ મજાના મુદ્દા આવરી અને તમે સરસ મજાનો 1 થી 1.5 પેજમાં તમે અથવા તો 1 પેજમાં વિથિન મેક્સિમમ 1.5 પેજમાં તમે સારો એવો પેરેગ્રાફ લખી શકો। તો આ પેરેગ્રાફ છે, બરાબર, એ તમારે લખવાનો થતો હોય
અને ટેક્સ્ટબુકમાં જે યુનિટ છે એનો સારી રીતે તમે અભ્યાસ કરી અને જે 10 ડિટેલ્સ છે, ડિસ્ક્રિપ્શન છે, એનો ઉપયોગ કરી સરસ મજાનો પેરેગ્રાફ જાતે પણ લખી શકો. તેમ છતાંય હું તમને એનો આન્સર છે PDF ફાઇલ સ્વરૂપે મોકલ તો કરીશ જ, પરંતુ તેમ છતાંય અહીંયા સ્પેસ બહુ ઓછી છે લખવા માટે, તો અહીં ન લખો. અને જે આ પેરેગ્રાફ છે C1 એક્ટિવિટીનો, બરાબર, એ પેરેગ્રાફ છે એ તમારે તમારી ટેક્સ્ટબુકની પાકી બુકમાં ફરજિયાતપણે લખવાનો રહેશે, કારણ કે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જાતે લખશો અથવા તો ટેક્સ્ટબુકમાંથી આ બધી જ ડિસ્ક્રિપ્શનના વાક્યો શોધીને લખશો તો સરસ મજાની તમને ડિટેલ પણ જાણવા મળશે. અને આ બધી વસ્તુ છે તમે જાતે શોધીને લખશો એટલે એક વખત વાંચશો, બે વખત વાંચશો યુનિટ, એટલે આપોઆપ બધી વસ્તુઓ તમને લાંબા ગાળા સુધી યાદ પણ રહી જશે. તો C1 એક્ટિવિટીનો જે પેરેગ્રાફ છે તમારે તમારી ટેક્સ્ટબુકની ફેરબુકમાં લખવાનો રહેશે. જાતે લખો તો વધારે સારું, તેમ છતાંય એમનો જે આન્સર છે એ તમને PDF ફાઇલ સ્વરૂપે પોત તો કરીશ જ, એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન C2 એક્ટિવિટી, 90 જેટલા ક્વેશ્ચન આન્સર્સ છે, બરાબર, એટલે એ પણ જે પ્રશ્નના જવાબ, તો એ પણ પ્રશ્નના જવાબ છે એ બધા જ હું તમને PDF ફાઇલ સ્વરૂપે પોતતા કરીશ. તો એ પણ તમારે C2 એક્ટિવિટી તમારી ફેરબુકમાં લખવાની છે, એટલે કે C1 એક્ટિવિટીનો પેરેગ્રાફ અને C2 એક્ટિવિટીના ક્વેશ્ચન આન્સર, એ બંને વસ્તુ તમારે તમારી ટેક્સ્ટબુકની ફેરબુકમાં લખવાના રહેશે, બરાબર. તો આ થયું આજનું તમારું હોમવર્ક. ત્યાર પછી C3 એક્ટિવિટીની વાત કરીએ, તો એમાં શું આપેલું છે કે ભાઈ ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ઓફ ધ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ એન્ડ ફિલ ઇન ધ ટેબલ. કહે છે કે અલગ અલગ દેવ અને દેવી અને દેવતાઓ વિશેની જે માહિતી આપવામાં આવેલી છે જે વાવમાં, એ બધી જ શોધો અને નીચેના ટેબલમાં એ લખો, બરાબર. નેમ્સ ઓફ ગોડ્સ અને નેમ્સ ઓફ ગોડેસીસ, એટલે ડાબી સાઈડની કોલમમાં તમારા ભગવાનના નામ લખવાના છે અને જમણી સાઈડની કોલમમાં નેમ્સ ઓફ ગોડેસીસ એટલે કે દેવીઓના એટલે કે માતાજીઓના નામ લખવાના છે, એટલે કે ભગવાન, દેવ અને દેવીઓ એટલે કે માતાજીઓના નામ. તો પહેલાં હું ભગવાનના નામ બોલું છું, બરાબર, જે પ્રમાણે છે એ પ્રમાણે, એટલે એકસાથે બોલું લગભગ બધા નહીં સમાય, ધ્યાનથી સાંભળજો. એની પણ PDF ફાઇલ સ્વરૂપે તમને આન્સર પોતતા કરીશ. ગોડ્સ, નેમ ઓફ ધ ગોડ્સમાં છે વિષ્ણુ, ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર, વારાહ, વામન, નરસિંહ, કલ્કી, કલ્કી અવતાર ભગવાનનું નામ છે, લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડ્સ, લોર્ડ રામા વિથ સોર્ડ એન્ડ શિલ્ડ, ભગવાન રામ એટલે કે હાથમાં તલવાર અને ઢાલ પકડેલી અવસ્થામાં, સન ઇન ધ ફોર્મ ઓફ અ તપસ્વી, તપસ્વીની સ્વરૂપમાં ભગવાન સૂર્યનું ચિત્ર, લોર્ડ શિવ વિથ બીટ્સ ઇન હિઝ હેન્ડ, પારાઓની માળા સાથે ભગવાન શિવ. તો આ બધી જ ભગવાન એટલે કે દેવોની માહિતી, ત્યાર પછી નેમ ઓફ ધ ગોડેસીસ, દેવીઓના માતાજીઓના નામ આપણે જોઈએ તો આ પ્રમાણે છે, પાર્વતી, ધેર આર ઓલ ધ 12 સ્ટેચ્યુસ ઓફ ગૌરી નેમલી, ઉમા, પાર્વતીના કેટલા ગૌરી નામથી અલગ અલગ 12 સ્ટેચ્યુ છે કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા. તો આ થઈ પાર્વતીના અલગ અલગ 12 સ્વરૂપો. ત્યાર પછી બીજા ક્રમે આવે છે ચામુંડા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને મહિષાસુર મર્દિની. તો આ થયા દેવીઓના નામ. તો આ પ્રમાણે આપણે લખવાના થાય એટલો સ્પેસ નથી, આપણે ખ્યાલ જ છે, તો આપણે એને માત્ર સાંભળીએ અથવા તો એને યાદ રાખીએ, તેમ છતાં એમના આન્સર્સ તમને પોતા કરીશ જ. ત્યાર પછી C3 એક્ટિવિટીમાં ચર્ચા કરવાની બાબત આ પ્રમાણે છે કે હેવ યુ એવર વિઝિટ અ હિસ્ટોરિકલ પ્લેસ, તમે ક્યારેય કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી છે? વોટ ડીડ યુ સી ધેર, તમે ત્યાં શું જોયું?
વોટ ઇન્ફોર્મેશન ઓફ ધેટ પ્લેસ ડીડ યુ ગેટ, કેવા પ્રકારની માહિતી છે એ તમને ત્યાંથી એ ઐતિહાસિક સ્થળેથી મળી. એટલે એક ચર્ચાનો મુદ્દો કહેવાય, ચર્ચા કરી શકાય એવો મુદ્દો, કે તમે ક્યારેય કોઈ ઐતિહાસિક આવા ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી છે, ત્યાં તમે શું જોયું અને એ સ્થળેથી તમને કેવા પ્રકારની માહિતી મળી. તો આ વસ્તુ કેવી છે, ચર્ચાનો મુદ્દો કહેવાય. ક્લાસ, લાઈવ ક્લાસ હોય તો તમે આની સારી રીતે સરસ મજાની ચર્ચા કરી શકો, એની સાથે તમે ઇન્ફોર્મેશન શેર કરી શકો. મેં કોઈ એવી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હોય તો મને ગમ્યું હોય નહીં હું તમને વાત કરું. તો ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ ઘણા બધા એવા હિસ્ટોરિકલ પ્લેસીસની મુલાકાત લીધી હોય તો આપને ઘણી બધી માહિતી ત્યાંથી જાણવા મળે. બધા પોતાના જે ઐતિહાસિક સ્થળો જે મુલાકાત લીધેલી છે તો બધાની એક પછી એક વાત કરે, તો બધાના જે વિચારો છે શેર કરે, એટલે વિદ્યાર્થીઓને ઘણી બધી વસ્તુ એવા ઐતિહાસિક સ્થળો વિશે જાણવા મળે. બરાબર, તો એ બહુ સારી બાબત કહેવાય. પરંતુ આ વસ્તુ લાઈવ ક્લાસ પર શક્ય છે તો આપણે અત્યારે હાલ પૂરતી એ ચર્ચા કરી નહીં શકીએ. તેમ છતાંય એકાદા એવા ઐતિહાસિક સ્થળની જે મુલાકાત લીધેલી હોય તેમનું જે ડિસ્ક્રિપ્શન છે, આપણે જે ટેક્સ્ટબુક આધારિત જે પ્રમાણે આપેલું હોય છે, તો એ પ્રમાણે તમને પહોંચતો કરીશ. અને ત્યાર પછી જ્યારે લાઈવ ક્લાસ ચાલુ થાય ત્યારે આપણે આવા ઐતિહાસિક સ્થળોની વિશે આપણે ચર્ચા કરીશું. તો આગળની એક્ટિવિટીની વાત કરીએ, લેંગ્વેજ પ્રેક્ટિસ. બરાબર, લેંગ્વેજ પ્રેક્ટિસની પ્રથમ એક્ટિવિટી છે L1 એક્ટિવિટી. એન્જોય ધીસ સ્ટોરી એન્ડ ઓબ્ઝર્વ ધ અન્ડરલાઇન વર્ડ્સ, કહે છે. નીચે એક સરસ મજાની વાર્તા આપેલી છે, એ વાર્તા છે એનો આનંદ માણો. અને જે ખાસ કરીને જે શબ્દ નીચે અન્ડરલાઇન કરેલા છે, એ અન્ડરલાઇન કરેલા શબ્દો છે એને ખાસ એનું મૂલ્યાંકન કરો. બરાબર, એટલે જુઓ, હુ ઇઝ સ્ટ્રોંગર, કોણ સૌથી સ્ટ્રોંગર છે. બરાબર, તાકાતવર છે, શક્તિશાળી, સ્ટ્રોંગર. સ્ટ્રોંગનું સ્ટ્રોંગર છે વર્ઝન, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં એ જે વિશેષણ છે એનું સ્વરૂપ છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે જે અન્ડરલાઇન કરેલા શબ્દો છે, એજ આપેલું છે, સ્ટ્રોંગર ધેન આપેલું છે, હાર્ડર આપેલું છે, વોર્મર આપેલું છે, કમ્ફર્ટેબલ ધેન આપેલું છે, બ્રાઇટર આપેલું છે. તો બધા શબ્દો છે જેની નીચે અન્ડરલાઇન કરેલી છે કોઈને કોઈ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી ના વાક્યો અહીં તમારી સમક્ષ દર્શાવવામાં આવેલા છે. એટલે પહેલાં આપણે વાત કરીએ સ્ટોરીની, ત્યાર પછી આગળ વધીએ. વન ડે ધ વિન્ડ સેડ ટુ ધ સન, આઈ એમ એઝ સ્ટ્રોંગ એઝ યુ. એક વખત પવન છે એ સૂર્યને કહે છે કે હું તારે જેટલો જ સ્ટ્રોંગ છું, તાકતવર છું. ધ સન લાફ્ડ એટ સેડ, સૂર્ય છે એ હસવા લાગે છે અને કહે છે, વોટ અ સિલી પર્સન યુ આર, તું કેટલા મૂર્ખ માણસ છો. આઈ એમ ફાર સ્ટ્રોંગર ધેન યુ, હું તારા કરતાં ઘણો વધારે સ્ટ્રોંગર છું. ધે ડિસાઇડેડ ટુ પુટ ઇટ ટુ અ ટેસ્ટ, તેણે નક્કી કર્યું કે આપણે એક ટેસ્ટ કરીએ. દેર ગોઝ અ મેન વિથ અ જેકેટ અલોંગ વિથ ધ માઉન્ટેન રોડ સાઇડ ધ વિન્ડ. વિન્ડે કહ્યું કે ભાઈ, એક વ્યક્તિ જેકેટ પહેરીને ત્યાં માઉન્ટેન રોડ, એટલે કે જે પર્વતી વિસ્તાર છે ત્યાં ચાલ્યો જાય છે. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ જેકેટ, કહે છે કે એનું જેકેટ તમે ઉતારી શકો છો. વાય ડોન્ટ યુ ટ્રાય ફર્સ્ટ સાઇડ ધ સન, સૂર્યએ કીધું તું પહેલાં કેમ નથી ટ્રાય કરતી. ધ વિન્ડ પબ્ડ આઉટ હિઝ ચીક્સ એન્ડ બ્લ્યુ, વિન્ડે એટલે કે પવન છે એણે પોતાના મો ફૂલાયું, બરાબર, ગલફામાં હવા ભર્યું અને જોરથી ફૂંક મારી. ધ મેન પુટ ઇઝ હેડ ડાઉન એન્ડ વોક્ડ ઓન, અને વ્યક્તિએ પોતાનું માથું નીચું કર્યું, પવન બહુ ફૂંકાવા લાગ્યો અને આગળ એ ધીમે ધીમે ચાલવા લાગ્યો. Then the wind blew harder and harder, but the man only held his jacket tighter against his body. પવન છે જોર જોરથી ફૂંક મારવા માંડ્યો, પરંતુ તે વ્યક્તિ છે એ પોતાનું જેકેટ છે જોર વધારે કડકથી પકડી પોતાના શરીરે વીંટી અને ચાલવા લાગ્યો. ધ વિન્ડ ગેવ અપ એન્ડ આસ્ક ધ સન ટુ ટ્રાય, પછી પવને પોતાની જે ઈચ્છા છે અથવા તો
જે પોતાની જે પ્રયત્નો છે છોડી દીધા અને કીધું કે સૂર્યને કહેવાય તમે પ્રયત્ન કરો. ધ સન જસ્ટ સ્માઇલ્ડ એન્ડ ઇટ બીકેમ એઝ વોર્મ એઝ અ સમર ડે. માત્ર સૂર્યએ હસતા હસતા શરૂ કર્યું અને જેવી રીતના ઉનાળામાં જેવો સૂર્ય ગરમ હોય એવી રીતના ગરમી ફેંકવા લાગ્યો. ધ મેન વોઝ નોટ કમ્ફર્ટેબલ એન્ડ હી ઓપન ધ બટન્સ ઓફ હિઝ જેકેટ. એ વ્યક્તિ છે એને ખૂબ જ ગરમી લાગવા બની અને તરત જ એણે જેકેટના બટન ખોલી નાખ્યા. ધ સન નાવ શોન બ્રાઇટર એન્ડ બ્રાઇટર એન્ડ ધ મેન ફેલ વોર્મર એન્ડ વોર્મર. સૂર્ય છે ખૂબ જ તેજસ્વી તેજ ફેંકવા લાગ્યો અને એ વ્યક્તિ છે માણસ છે એને વધારે ને વધારે ગરમી થવા લાગી. હી બિગેન ટુ પરસ્પાયર એન્ડ વોઝ સૂન ટાયર્ડ. એ વ્યક્તિ તરત જ થાકી ગયો, એને ખૂબ જ પરસેવો લાગવા લાગ્યો અને તેથી તરત જ થાકી ગયો. હી સેટ ઓન અ સ્ટોન એન્ડ ટુક ઓફ હિઝ જેકેટ. એ એક પથ્થર ઉપર બેઠો અને ત્યાર પછી એણે પોતાનું જેકેટ કાઢી નાખ્યું. એન્ડ નાવ હી વોઝ મોર કમ્ફર્ટેબલ ધેન બિફોર. અને ત્યાર પછી એણે થોડુંક સારું લાગ્યું પહેલાં કરતાં. એટલે જે એક શરત લાગી હતી પવન અને સૂર્ય વચ્ચે કે કોણે વ્યક્તિનું જેકેટ ઉતારી શકે, વાયુએ ઘણા બધા પ્રયત્નો કર્યા પવને, એનાથી કંઈ ન થયું. પરંતુ માત્ર થોડીક જ ગરમી ફેંકવાથી સૂર્યથી સૂર્ય દ્વારા સામેવાળી વ્યક્તિ છે એના જેકેટે ઉતારવામાં સક્ષમ રહ્યા. એડોપ્ટેડ ફ્રોમ એસોપ્સ ફેબલ્સ. એટલે અમુક જે એસોપ્સથી લોકવાર્તાઓ છે, બરાબર, ટૂંકી વાર્તાઓ, એમાંથી આ વાત લેવામાં આવેલી. તો આ થઈ એક્ટિવિટી L1ની વાત અને ખાસ કરીને જે શબ્દો છે કે ભાઈ એઝ સ્ટ્રોંગ એઝ ફાર સ્ટ્રોંગર ધેન હાર્ડર હાર્ડર ટાઇટિયર બ્રાઇટર વોર્મર કમ્ફર્ટેબલ ધેન, થી બધા જ વિશેષણ સાથે વપરાયેલા ER પ્રત્યે અથવા તો ધેનનો ઉપયોગ છે, મોરનો ઉપયોગ છે, તો કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો છે બધા. એટલે એ આપણા માટે કમ્પેરિઝન દર્શાવે છે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની કમ્પેરિઝન. એટલે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો છે તો એ આપણા માટે મહત્ત્વની બાબત કહેવાય. તો લગભગ મારે ખ્યાલથી પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીથી તમે પરિચિત હશો જ. તો અહીં તમને કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેરિઝનના વાક્યોથી વાકેફ કર્યા. એ મુખ્ય એક્ટિવિટી આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ત્યાર પછી L2 એક્ટિવિટી તમારી સમક્ષ છે. તો મારા ખ્યાલથી આજના લેક્ચરમાં L1 એક્ટિવિટી સુધી સીમિત રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આપણે L2 એ એક્ટિવિટીથી ફરીવાર આગળનો લેક્ચર આગળ વધારીશું. તો ત્યાં સુધી આપણે અહીં આપણા લેક્ચરને પૂર્ણાહુતિ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરનો ફરીવાર L2 એક્ટિવિટીથી આગળ વધશું. ત્યાં સુધી ધન્યવાદ.